फ्रंट लाइन कोरोना ना वॉरियर्स ने मजबूत बनावा तथा सुरक्षा कवच कोविड 19 हॉस्पिटल नो डोनिंग तथा डॉफिंग विभाग पूरु पाड़ी रह्यो छे, जेमा आरोग्य कर्मीओ पीपीई किट पहेरीने तेमा योग्य निकालनी पण व्यवस्था करी छे अने कोविड वोर्ड मा नोडल ऑफिसर अने डोनिंग डोफिल टीम ना हेड तरीके फरज बजावता डॉक्टर गोपी मकवाणा जणावे छे કે કોરોનાના દર્દીઓની સારવાર માટે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ માટે આ વિભાગ બનાવવામાં આવ્યો છે, જેમાં ડ્યુટી જોઈન કર્યા પહેલા ડોનિંગના નિયમો મુજબ પીપીઈ કિટ અને સાવચેતીના તમામ પગલાઓ અનુસરીને કોવિડ વોર્ડમાં દાખલ થવાનું રહે છે, તેમજ તેનો યોગ્ય નિકાલ કરીને જ હોસ્પિટલમાંથી રજા લેવાની હોય છે. અહેવાલ દીપક રાઠોડ. મારું નામ ડૉક્ટર ગોપી મકવાણા છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન માઇક્રોબાયોલોજી અને નોડલ ઓફિસર અને ઇન્ફેક્શન કંટ્રોલ ઓફિસર ઇન માઇક્રોબાયોલોજી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અમે લોકોએ આજે ડોનિંગ અને ડોફિંગ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ડોનિંગ એટલે તમને જ્યારે પણ કોરોના હોસ્પિટલમાં કામ માટે એન્ટર થાવ અને કામ કરતા જતા પહેલાં જે પીપી કિટ પહેરવાની પ્રોસેસ છે એને ડોનિંગ કહેવામાં આવે છે. ડોફિંગ એટલે જ્યારે તમે તમારું કામ પેશન્ટને એટેન્ડ કરી અને તમારી ફરજ પરથી મુક્ત થાવ છો અને કિટ નીકાળવાનું કામ છે એને ડોફિંગ કહેવામાં આવે છે. હું ડૉક્ટર તૃપ્તિ પુરોહિત, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પેથોલોજી, અત્યારે ડોનિંગ ડોફિંગ કમિટીમાં કાર્યરત છું. ડોનિંગ કરતાં પહેલાં દરેક વ્યક્તિને ગરમ નાસ્તો આપવામાં આવે છે, એ સાથે એક પાણી અને એનર્જી ડ્રિંક. અમે લોકો અહીંયા મેલ અને ફિમેલ બે અલગ ડોફિંગ એરિયા બનાવેલા છે. અમે પાણીની બોટલની બિસ્લેરી ડોફિંગ એરિયામાં 24 કલાક રાખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ડોફિંગ કરી અને જ્યારે ઘરની જ્યારે કામ કરીને બહાર નીકળે છે તો બિસ્લેરીની બોટલ પોતાની સાથે લઈ અને પાણી પી અને ફીલ ગુડ થઈ અને બહાર નીકળી શકે છે. તો ડોફિંગમાં પણ વેરિયસ સ્ટેપ છે કે તમે એન્ટર થતાં પહેલાં અને નીકળતા પહેલાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું અને ડોફિંગના ઈચ અને એવરી સ્ટેપમાં તમારે પોતાની જાતને સેનિટાઈઝ કરવું એ મસ્ટ રૂલ છે. કારણ કે ડોનિંગ કરતાં ડોફિંગમાં તમને વધારે ધ્યાન રાખવું પડે છે કે તમે પેશન્ટ પાસેથી હોસ્પિટલ એટેન્ડ કરી અને પછી આવેલા છો, તો જ્યારે પણ તમે તમારું ડોફિંગ કરતા હોય ત્યારે કેવી રીતના ફર્સ્ટ સ્ટેપ શું રિમૂવ કરું, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, અમારી એક પ્રોસેસીસ છે જે અમારા ટ્રેનિંગ 24 અવર્સ ડોફિંગ એરિયામાં એટેન્ડ જ હોય છે કે બધાને શીખવાડે છે કે ડોફ કેવી રીતે કરવું. ડોનિંગની પ્રોસેસમાં સૌથી પહેલાં હેન્ડવોશ, 6 સ્ટેપ હેન્ડવોશ કરી એ પછી હેન્ડ સેનિટાઈઝ કરવા પડે છે. હેન્ડ સેનિટાઈઝ કર્યા બાદ ફર્સ્ટ પેર ઓફ ગ્લોવ્સ પહેરવાના, એ પછી ફરીથી હેન્ડ સેનિટાઈઝ કરવાના, એ પછી શૂ કવર પહેરવામાં આવે છે, શૂ કવર પહેર્યા પછી ફરીથી હેન્ડ સેનિટાઈઝ કરવાના, એ પછી કિટ કે જે ગાઉન કે જે છે એ પહેરવામાં આવે છે, એ પછી કેપ, માસ્ક અને ગોગલ્સ પહેર્યા બાદ ફરીથી હેન્ડ સેનિટાઈઝ કરવામાં આવે છે, એ પછી હૂડ પહેરી ફેસ શિલ્ડ પહેરવામાં આવે છે, એ પછી ફરીથી હેન્ડ સેનિટાઈઝ કરી સેકન્ડ પેર ઓફ ગ્લોવ્સ પહેરવામાં આવે છે, અને જે બડી છે સાથે એ ચેક કરે છે કે પ્રોપર વેમાં પહેરેલી છે કિટ અને કિટમાં કંઈ પણ પ્રોબ્લેમ નથી, એ પછી એ યોગ્ય હોય તો પ્રોપર ડોનિંગ કરીને બહાર પોતાની વર્કિંગ પ્લેસ જઈ શકે છે. ડોફિંગના રૂમમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ એન્ટર થાય છે ત્યારે આપણે પહેલાં પહેલાં એ વ્યક્તિએ જે પણ ડબલ ગ્લોવ્સ પહેરેલા હોય છે પોતાના ફર્સ્ટ ગ્લોવ્સ એન્ટર થઈને ફર્સ્ટ ગ્લોવ્સ સેનિટાઈઝરમાં સેનિટાઈઝ કરી હેન્ડ અને ફર્સ્ટ પેર ઓફ ધ ગ્લોવ્સ રિમૂવ કરવાની રહેશે, જે તેને લાલ બેગમાં રાખવાની રહેશે. પછી એણે એક ચેર પર એમ બેસી અને પાછું હેન્ડ સેનિટાઈઝ કરવાના રહેશે. પછી એણે પોતાનું કવરઓલ કે હોલો પીપી કાઢવાનું રહેશે, કે જે કાઢવા માટે પણ એની પ્રોસેસ હશે કે ડાયરેક્ટ ટચ નથી કરવાનો આગળ સાઈડથી, તમે જસ્ટ ઓપન ચેઇન કરી અને ઇનર સાઈડથી તમારા બે હાથ અંદર રાખી અને તમારે એવી રીતે બહાર કાઢવાનું છે કે તમારો અંદરનો પાર્ટ બહાર આવે અને બહારનો પાર્ટ અંદર જતો રહે. એવી રીતના હોલ તમારે ઉલટી તમારી પીપી કિટ કાઢવાની છે પ્રોપર હેન્ડ્સથી, અને જ્યારે તમે પીપી કિટ કાઢો ત્યારે તમારો હોલ અંદરનું પાર્ટ બહાર અને બહારનો અંદર અને એને રોલ કરી અને તમારે યેલો ડસ્ટબિનમાં ડિસ્પોઝ કરવાની છે. એના પછી તમારે હેન્ડ પાછા સ્ટરીલાઇઝ કરવાના છે. એના પછી તમારે કેપ રિમૂવ કરવાની છે, કે કેપ રિમૂવ કર્યા પછી પાછા હેન્ડ સ્ટરીલાઇઝ કરવાના છે. પછી તમારે ગોગલ્સ કે ફેસ શિલ્ડ રિમૂવ કરવાનું છે. એ કાઢ્યા પછી પછી ગોગલ્સ કે ફેસ શિલ્ડ તમારે રેડ બેગની અંદર નાખવાના છે. પાછા હેન્ડ સેનિટાઈઝ કરવાના છે અને એના પછી તમારે માસ્ક ઉતારવાનું છે. માસ્ક જે તમારે યેલો બેગની અંદર નાખવાનું છે. માસ્ક નીકાળ્યા પછી પાછું તમારે હેન્ડ સેનિટાઈઝ કરવાના છે. પછી તમારે જે પગના શૂઝ છે એ ચેર પર બેસી અને રિમૂવ કરવાના છે વન બાય વન, જે તમારે યેલો બેગની અંદર નાખવાના છે. અને લાસ્ટમાં તમારે હાથ સેનિટાઈઝ કરી અને જે લાસ્ટ સેકન્ડ પેર ઓફ ધ ગ્લોવ્સ પહેરી છે તેને થંબ વડે રિમૂવ કરી અને બંને ગ્લોવ્સ ઇનર સાઈડથી કાઢી અને રેડ ડસ્ટબિનની અંદર નાખવાના છે.
પાછા તમારા હેન્ડ તમારે સેનિટાઈઝ કરવાના છે. ડોફિંગ વચ્ચે ઈચ એન્ડ એવરી સ્ટેપ સેનિટાઈઝેશન ઇઝ મસ્ટ. તમારે સેનિટાઈઝ એવરી સ્ટેપ પર કરવું જ પડશે બીકોઝ ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન્સ. આફ્ટર રિમૂવિંગ યોર ધેટ્સ સેકન્ડ પેર ઓફ ધ ગ્લોવ્સ, તમારે વોશ બેસિન પાસે જઈ અને યુ હેવ ટુ ઓપન ધ ટેપ એન્ડ યુ હેવ ટુ વોશ યોર હેન્ડ. છ સ્ટેપમાં જે હેન્ડ વોશ છે એટલા તમારે હેન્ડ વોશ ત્યાં કરવા પડશે. હેન્ડ વોશ કર્યા પછી તમારે પાછું તમારા હેન્ડ પર સેનિટાઈઝ લગાડી અને તમારે હેન્ડને એકદમ સેનિટાઈઝ કરવા પડશે. અને બિફોર લિવિંગ ધ રૂમ, તમે નીકળતા પહેલાં કોઈ પણ એક સ્ટરાઇલ માસ્ક પહેરી અને તમારા રૂમને તમે ડોફિંગ રૂમને લીવ કરી શકો.